गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण चार विषय अंग्रेजी। अंग्रेजी में आज आप यूनिट नंबर 5 हियर वी आर डांसिंग शीखीशू। तमारे बधाए तमारी टेक्स्टबुक लईने बेसवानुं, एमां पेज नंबर 48 पेज नंबर 48 एनी उपर यूनिट 5 वी आर डांसिंग शीखीशू। हवे अहींया शब्द आपेलो छे डांसिंग, आ शू छे डांसिंग, एमां एक्शन वर्ड कयो आवेलो छे डांस, डी ए एन सी ई, पण अहींया आपेलू छे डांसिंग। तो आपणे आगळना वीडियोमां शीख्या कि कोई भी एक्शन वर्ड एनी पाछळ आईएनजी लागेलो होय अने एनी आगळ टू बीनुं रूप एम, इज के आर लागेलू होय त्यारे ते चालू वर्तमान काळमां क्रिया छे एम दर्शावे छे। कोई भी एक्शन वर्डनी पाछळ आईएनजी लागेलो होय त्यारे ते चालू वर्तमान काळनी क्रिया दर्शावे छे। तो आगळना वीडियोमां आपणे ए वस्तु शीख्या, आजे एना आधारे आपणे यूनिट 5 एक्टिविटी नंबर 1 शीखीशुं। हवे एक्टिविटी 1, नीचेनुं गीत तमारा शिक्षकनी मददथी अभिनय साथे गाओ। अभिनय साथे, पण अत्यारे हाल आपणे ऑनलाइन टीचिंग करीए छीए एटले अभिनय साथे नहीं, परंतु आपणे आ गीत શીખીશું વાંચતા અને એનું ભાષાંતર। અહીંયા આપેલું છે હિયર વી આર ડાન્સિંગ ડાન્સિંગ, હિયર એટલે અહીં અને ડાન્સિંગ એટલે ડાન્સ એટલે નાચવું અને ડાન્સિંગ એટલે કે ક્રિયા કોઈ બી એક્શન વર્ડની પાછળ આઈએનસી લાગેલો હોય એનો મતલબ કે એ ક્રિયા તમે હાલ કરી રહ્યા છો, એ ક્રિયા હાલ તમે ચાલું છે કરવાની, એટલે અહીંયા આપેલું છે હિયર વી આર ડાન્સિંગ ડાન્સિંગ, વી એટલે આપણે બધા, આર છે ટુ બીનું રૂપ છે, અને ડાન્સિંગ ડાન્સિંગ એટલે નાચી રહ્યા છીએ નાચી રહ્યા છીએ। આખો આ લાઈનનું ગુજરાતી શું થશે, અહીં અમે નાચી રહ્યા છીએ નાચી રહ્યા છીએ, હિયર વી આર ડાન્સિંગ ડાન્સિંગ, હિયર વી આર ડાન્સિંગ ડાન્સિંગ ટુ વેલકમ યુ ઓલ, અમે અહીં બધા નાચી રહ્યા છીએ તમારા સૌનું સ્વાગત કરવા માટે, હિયર વી આર ડાન્સિંગ ડાન્સિંગ ટુ વેલકમ યુ ઓલ, વેલકમ એટલે સ્વાગત કરો, યુ ઓલ એટલે તમારા બધાનું, અહીં અમે નાચી રહ્યા છીએ તમારા સૌનું સ્વાગત કરવા, તમારા બધાનું સ્વાગત કરવા, એટલે અહીંયા કેટલાક તમે જોશો તો ડબલ્યુ ઈ એલ સી ઓ એમ એબીસીડીના કેટલાક લેટર્સ આપ્યા છે, કેટલાક અક્ષર આપ્યા છે, એ લોકો કહે છે કે અમે નાચી રહ્યા છીએ તમારા સૌનું સ્વાગત કરવા માટે। અહીંયા પહેલું આપેલું છે ડબલ્યુ, આઈ એમ મિસ્ટર ડબલ્યુ, હું મિસ્ટર ડબલ્યુ છું, આઈ એમ કમિંગ ટુ વિશ, વિશ એટલે શુભેચ્છા અને કમ એટલે આવવું અને કમિંગ એટલે આવી રહ્યો છું, આઈ એમ કમિંગ ટુ વિશ, હું તમને શુભેચ્છા આપવા આવું છું। વિશિંગ વિથ ધ મ્યુઝિક, શુભેચ્છા મ્યુઝિકની સાથે, વિશિંગ વિથ ધ મ્યુઝિક, વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, તમને સૌને સંગીત મ્યુઝિકની સાથે શુભેચ્છા આપવા આવ્યો છું, તમારે સૌનું સંગીતની સાથે શુભેચ્છા આપીને સ્વાગત કરું છું। આઈ એમ મિસ્ટર ઈ, હું મિસ્ટર ઈ છું, આઈ એમ કમિંગ ટુ ઇટ, હું ખાવા માટે આવું છું, ઈટિંગ વિથ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, તમારા સૌનું સ્વાગત કરવા અને સંગીત સાથે ખાવા, વિશિંગ વિથ ધ મ્યુઝિક, શુભેચ્છાઓ મ્યુઝિકની સાથે સંગીતની સાથે શુભેચ્છાઓ, વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે શુભેચ્છા,
आई एम मिस्टर एल, हूँ मिस्टर एल छू। आई एम कमिंग टू लाफ, हूँ हसवा आऊँ छू। लाफिंग विथ द म्यूजिक टू वेलकम यू ऑल, તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે હસવાનું, વિશિંગ વિથ ધ મ્યુઝિક એટલે કે સંગીત સાથે શુભેચ્છા, વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે શુભેચ્છા। આઈ એમ મિસ્ટર સી, હું મિસ્ટર સી છું। आई एम कमिंग टू क्लेप, हूँ ताड़ी पाड़वा आऊँ छू। क्लेपिंग विथ म्यूजिक टू वेलकम यू ऑल, तमारा सौनु स्वागत करवा संगीत साथे ताड़ियों पाड़तो। विशिंग विथ द म्यूजिक, संगीतनी साथे शुभेच्छा। विशिंग विथ द म्यूजिक टू वेलकम यू ऑल, संगीत સાથે તમારા સૌનું સ્વાગત કરવા અને શુભેચ્છા આપવા। આઈ એમ મિસ્ટર ઓ, હું મિસ્ટર ઓ છું। આઈ એમ કમિંગ ટુ ઓપન, હું ખોલવા આવું છું। ઓપનિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે ખોલવાનું। વિશિંગ વિથ ધ મ્યુઝિક, સંગીત સાથે શુભેચ્છા। વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, તમારા સૌનું સ્વાગત કરવા સંગીતની સાથે સાથે શુભેચ્છા। હવે નેક્સ્ટ પેજ। આઈ એમ મિસ્ટર એમ, હું મિસ્ટર એમ છું। આઈ એમ કમિંગ ટુ મીટ, ટુ મીટ મીન્સ મળવું એટલે હું મળવા આવું છું। મીટિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, તમારા સૌનું સ્વાગત કરવા મ્યુઝિકની સાથે મળવાનું। વિશિંગ વિથ ધ મ્યુઝિક, સંગીત સાથે શુભેચ્છા। વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે શુભેચ્છા। આઈ એમ મિસ્ટર ઈ, હું મિસ્ટર ઈ છું। આઈ એમ કમિંગ ટુ એન્ડ, ઈ એન ડી એન્ડ એટલે અંત, ઈ એન ડી એન્ડ એટલે અંત, પૂર્ણ કરવું, કોઈ બી વસ્તુ પૂરી કરવી, પૂર્ણ કરવી। આઈ એમ કમિંગ ટુ એન્ડ, હું પૂર્ણ કરવા માટે આવું છું। એન્ડિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે પૂર્ણ કરવા। વિશિંગ વિથ ધ મ્યુઝિક એટલે કે સંગીત સાથે શુભેચ્છા। વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે શુભેચ્છા। હવે તમારા બધાએ આ પોએમ એકવાર ફરીથી જાતે રીડ કરવાની અને તેનું ભાષાંતર સમજવાનું। હવે એક્ટિવિટી નંબર ટુ, ગીતમાં નીચેનામાંથી કયા શબ્દો વપરાયા હતા તેને શોધી તેને ફરતે ગોળ કરો। તો અહીંયા આપણે જે આ પોએમ જોઈ એક્ટિવિટી વનની, એમાં આ કોષ્ટકમાંથી કયા કયા શબ્દો આવેલા છે તે શોધવાના અને તેની ફરતે ગોર કરવાનું, બરાબર? અહીંયા આપેલું છે મોહ, મોહસીન ઇઝ પ્લેઇંગ, હવે પ્લેઇંગ શબ્દ વપરાયો હતો, તો અહીંયા તમે બધી આખી પોએમ જોશો તો પ્લેઇંગ શબ્દ ક્યાંય વપરાયો નથી। બીજા નંબર, મીના ઇઝ ડાન્સિંગ, તો ડાન્સિંગ તો દરેક પેરેગ્રાફમાં વપરાયો હતો, તો ડાન્સિંગ ફરતે આપણે ગોળ કરીશું। તમે જોશો પહેલો જ પેરેગ્રાફ છે પોએમનો, એમાં ડાન્સિંગ શબ્દ આવી ગયેલો છે એટલે ડાન્સિંગ ફરતે ગોળ કરીશું। કુકુ ઇઝ સિંગિંગ, તો સિંગિંગ શબ્દ ક્યાંય વપરાયો છે? ના, નથી વપરાયો,
That man is jumping. तो jumping पण नथी वपरायो. She is reading. Reading पण नथी. He is writing. Writing पण नथी. Her bhajan is clapping. तो clapping शब्द वपरायो छे. तो हाँ वपरायो छे. तो clapping फरते गोल करीशु. सी पदो ने clapping with the music to welcome you all. सी लेटर वालो जे पेरेग्राफ हतो एमां clapping शब्द वपरायेलो छे. The teacher is laughing. तो एल वालो पेरेग्राफ हतो एमां laughing शब्द वपरायो छे माटे आपणे एनी फरते गोल करीशु. The boys are eating bananas. तो ई वालो जे पेरेग्राफ हतो एमां eating शब्द આવી ગયો છે તો ઈ ફરતે પણ ગોર કરીશું. નેન્સી ઇઝ ઓપનિંગ ધ ડોર. તો ઓપનિંગમાં ઓ વાળો જે પેરેગ્રાફ હતો એમાં ઓપનિંગ શબ્દ આવી ગયો છે તો ઓ ફરતે પણ ગોર કરીશું. રાહુલ ઇઝ થ્રોઈંગ ધ બોલ. તો થ્રોઈંગ શબ્દ ક્યાંય વપરાયો નથી તો આપણે એની ફરતે ગોર કરીશું નહીં. હવે એક્ટિવિટી નંબર 3. નીચેનું ગીત તમારા શિક્ષકની મદદથી ગાઓ. અહીંયા એક સર્કલ આપ્યું છે લંબગોળ. તો એમાં આપણે એક પોએમ આપી છે જે આપણે આજે વાંચીશું. જો કે એના સ્પેલિંગ મેં તમને વર્કશીટમાં નોટબુકમાં લખવા આપી દીધા હતા તો તમે લખી પણ લીધા હશે. અહીંયા હવે આજે આપણે પોએમ શીખીશું બરાબર. તો એક્ટિવિટી નંબર 3. રેડ માર્બલ, બ્લુ માર્બલ, ગ્રીન માર્બલ, ન્યૂ. અહીંયા માર્બલ, માર્બલ મીન્સ લકોટી. અને અહીંયા કલર્સ નેમ આપ્યા છે. રેડ માર્બલ એટલે લાલ લકોટી, બ્લુ એટલે વાદળી લકોટી, ગ્રીન એટલે નવી, અને ગ્રીન એટલે લીલા કલરની લીલી લકોટી, ન્યૂ. તો રેડ, બ્લુ, ગ્રીન એટલે કે લાલ, વાદળી અને લીલી લકોટીઓ નવી છે. યલો, બ્લેક એન્ડ ઓરેન્જ, વાયોલેટ ફોર યુ. યલો એટલે પીળું, બ્લેક મીન્સ કાળું, ઓરેન્જ મીન્સ નારંગી, અને વાયોલેટ મીન્સ જાંબલી, જાંબુડિયો કલર. તો યલો, બ્લેક એન્ડ ઓરેન્જ, વાયોલેટ ફોર યુ. તો પીળી, કાળી અને નારંગી, જાંબલી તમારા માટે. કમ ડિયર, અહીં આવું વાલા. કમ ડિયર, પ્લે વિથ મી ક્વિક. ક્વિક એટલે જલ્દી, ઝડપથી. કમ ડિયર, કમ ડિયર, પ્લે વિથ મી ક્વિક. મારા વાલાઓ અહીં આવો, આપણે ઝડપથી રમીએ. ધીસ ઇઝ માય પ્રોમિસ. પ્રોમિસ મીન્સ વચન. પ્રોમિસ આપું છું, વચન આપું છું. આઈ વિલ નોટ પ્લે એ ટ્રીક. ટ્રીક એટલે યુક્તિ. આપણે નથી કહેતા કે ચીટિંગ કરે છે, યુક્તિ કરે છે, ટ્રીક કરે છે એ. તો ધીસ ઇઝ માય પ્રોમિસ. હું પ્રોમિસ આપું છું, વચન આપું છું. આઈ વિલ નોટ પ્લે એ ટ્રીક. હું કંઈ યુક્તિ કરીશ નહીં, આપણે સરસ રમીશું. તો અહીંયા એક્ટિવિટી 1, 2, અને 3 બધાએ ફરીથી ઘરે આ વિડીયો જોયા પછી બીજી વાર પણ રિવિઝન કરવાનું.